જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાર કોમર્સમાં નવ પાઠ છ ધોરણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠની અંદર પણ આપણે સંચાલનના જે અસરકારક તાલીમ અને વિકાસ છે, ભરતી પ્રક્રિયા અને પસંદગીની પ્રક્રિયાની ચર્ચા કરી. હવે એક સારું કર્મચારી જૂથ મેળવ્યા બાદ ધંધાકીય એકમની અંદર આપણે જો આપણે નક્કી કરેલા જે ધ્યેયો છે એ ધ્યેયોને સારી રીતે પૂર્ણ કરવા હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો કે કર્મચારીઓને અહીંયા આગળ આપણે જોયું તે પ્રમાણે તાલીમ પણ આપવું પડે. તેમને અહીંયા એ કર્મચારીઓને પૂરેપૂરા આપણા એકમથી પરિચિત અને વાકેફ કરવા પડે અને તેમને જરૂર પ્રમાણે આપણે માર્ગદર્શન પણ પૂરું પાડવું પડે. તો આ કર્મચારીઓને જે કંઈ કામ સોંપેલું છે એ કામને યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે આ કામ પૂર્ણ થાય તે માટે અહીંયા આગળ આપણે તેમને સારામાં સારા રીતે માર્ગદર્શન પૂરું પાડી તેમના ઉદ્ભવતા પ્રશ્નોનો નિકાલ લાવવો પડે અને તો જ આપણે સારામાં સારા રીતે કામ થઈ શકે છે. કેટલીક વખતે આપણે ઉપરથી નીચે તરફ જે હુકમો અને આદેશો આપવામાં આવે છે, આ હુકમો અને આદેશો એની પૂરેપૂરી સમજ આપણે કર્મચારીઓને આપવી જોઈએ કે જેથી કરીને એ હુકમો અને આદેશોનું સંપૂર્ણ અહીંયા પાલન થાય અને એના આધારે જ આપણે આપણી ધ્યેય પૂર્તિ કરી શકીએ છીએ. તો કર્મચારીઓને આપણે કહ્યું તેમ કે આ દૂરવાણીનું કાર્ય એ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, દૂરવાણી કર્મચારીઓ માટે આશીર્વાદનું સમાન છે. જો કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં આપણે દૂરવાણી આપવામાં આવશે તો કોઈ પણ પ્રકારની દ્વિધા સિવાય જરૂર પ્રમાણે અને જરૂરી સમયે આપણું કાર્ય પૂર્ણ થઈ શકે છે. તો એટલા માટે અહીંયા આગળ એ દૂરવાણી આપવું એ ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તે કાર્યક્ષમ અધિકારી દ્વારા દૂરવાણીનું કાર્ય થવું જોઈએ કે જેથી કરીને અહીંયા આગળ એ મોટા ભાગના કર્મચારીના પ્રશ્નો આપણે અહીંયા આગળ હલ કરી શકીએ. તો અહીંયા કર્મચારીઓ પાસેથી તેમની કાર્ય કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો હોય તો આપણે તેમને દૂરવાણી આપવું એટલી જરૂરી રહેશે. તો એમની ગૂંચવણ ભરી જે પરિસ્થિતિનો ઉદ્ભવ ન થાય તે માટે દૂરવાણીનું કાર્ય કરવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દૂરવાણીનો અર્થ આપ્યો, તેની લાક્ષણિકતાઓ જણાવ્યું, પ્રસ્તાવના સંજ્ઞા બાદ તેનો અર્થ છે. તો અર્થ આપણે અલગ અલગ રીતે આપી શકીએ છીએ. પહેલો સામાન્ય અર્થ છે કે દૂરવાણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા, વાકેફ એટલે કે પરિચિત કરવા અને તેમના ઉપર દેખરેખ રાખવી, તેમના કાર્યનો જે જુસ્સો છે તો આ કાર્ય કરવાના જુસ્સાને ટકાવી રાખવો, આનું નામ દૂરવાણી છે. દૂરવાણી એટલે માત્ર એમની ઉપર દેખરેખ રાખવી અથવા માર્ગદર્શન આપવું એવું નથી. તેની ઉપર આપણે શું કરવાનું છે? તો કે માર્ગદર્શન તો આપવાનું છે પણ સાથે સાથે આપણે જે બી કર્મચારીએ કામ કરવાનું છે એનાથી તેને પરિચિત કરવાનું છે, એના ઉપર આપણે દેખરેખ રાખવાની છે અને સાથે સાથે એનો જે જુસ્સો છે, કામ કરવાની તેની જે ખંત છે એ કામ કરવાના ખંતને જાળવી રાખવાનું કામ કરવાનું છે. તો એને આપણે વિદ્યાર્થી મિત્રો આને દૂરવણી આપી કહેવાય. તો આ દૂરવણીનો સામાન્ય અર્થ આપણે આમ લઈ શકીએ. બીજી રીતે ટૂંકમાં કેવું હોય તો એવું કહેવાય, કર્મચારીને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દૂરવણી.
ખાસ આપણે કહું કે શાના માટે કરવાની આપવાની છે તો આપણી ધ્યેય પૂર્તિ માટે નક્કી કરેલા જે આપણા ધ્યેયો છે તો આયોજન મુજબના જે ધ્યેયો છે ધ્યેયોને સમયસર પૂર્ણ કરવા માટે આપણે એને માર્ગદર્શન આપી એની ઉપર દેખરેખ રાખવાનું કામ છે કુંતજ અને ઓડોને આ જે સંચાલન શાસ્ત્રીઓ છે એમણે કોઈ પ્રત્યે આપવાનો પ્રયત્ન કર્યો છે કે તાકીદારોને માર્ગદર્શન આપવું અને તેના और દેખરેખ રાખવી તેનું નામ દોરવાનું તો આ આપણે દોરવણીને અલગ અલગ ઓર્ડર આપી શકીએ છીએ કુંતજ અને ઓડોને લેખે આપણે આ પદ તૈયાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ પદમાંથી કોઈ પણ એક માર્કની અંદર આપણે લખી શકીએ છીએ તો આ ધ્યાનમાં રાખી વધુ પડતો આપણે આ પદ તૈયાર કરીશું કાં તો પછી આ સામાન્ય અર્થ છે એ પણ આપણે તૈયાર કરી શકીએ ટૂંકમાં એક માર્ક્સમાં આપણને આ પ્રશ્ન પૂછી શકાય છે કે ધોરણોની એટલે શું બરાબર હવે તેની કેટલીક લાક્ષણિકતાઓ સમજીએ કે જેના ઉપરથી આપણને વધુ ખ્યાલ આવે તો પહેલું છે કે ધોરણોની જે પ્રક્રિયા છે કેવી છે હેતુલક્ષી પ્રવૃત્તિ હેતુલક્ષી પ્રવૃત્તિ હમણાં જ આપણે વાત કરી કે સામાન્ય રીતે આપણે શું કહ્યું અને માટે આ ધ્યેય છે ધ્યેયને આપણે હેતુ કહીએ છીએ તો હેતુલક્ષી આપણા ધંધાના હેતુઓ અથવા તો તેના જે ધ્યેયો છે કે ધ્યેયોની પૂર્તિ માટે બરાબર આપણે માર્ગદર્શન આપવું પડે છે દોરવણીનું કાર્ય કરવું પડે છે અને તો જ આપણે આપણા હેતુઓને સમયસર આપણે એને પૂર્ણ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય બીજી વાત છે સંચાલનની બધી જ સપાટીએ પ્રમુખ કાર્ય છે જુઓ આપણે જાણીએ છીએ કે સંચાલનની ત્રણ સપાટી હોય છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને નિમ્ન સપાટી તો આપણે જાણીએ છીએ કે ઉચ્ચ સપાટીમાં કામ કરનાર સંચાલકો એ સંચાલકો અહીંયા વિભાગીય અધિકારીઓ જે છે એ વિભાગીય અધિકારીઓને તાલીમો આપે છે સંચાલકોને પણ અહીંયા શું કરશે વિભાગીય અધિકારીઓને તાલીમ આપે વિભાગીય અધિકારીઓ તેમના હાથ નીચેના જે નિરીક્ષકો છે અહીંયા જોબરો છે બરાબર છે આ લોકોને અહીંયા તાલીમ આપતા આપણને જોવા મળે છે ટૂંકમાં અહીંયા દરેક સપાટીએ દોરવણીનું કાર્ય થતું હોય છે માર્ગદર્શન આપવાનું કામ થતું હોય છે અને એટલા માટે એમ કે છે કે સંચાલનની બધી જ સપાટીએ થતું કાર્ય છે બરાબર તો ઉપરથી નીચે તરફ આપણે આ કાર્ય થતું આપણને જોવા મળશે તો દોરવણીનું કાર્ય એ અહીંયા વધુ પડતું કાર્ય નીચેની સપાટીએ થાય છે પરંતુ થાય છે કયું દરેક સપાટીમાં ઓછા વધતા પ્રમાણમાં અહીંયા દોરવણીનું કાર્ય એટલે કે માર્ગદર્શન આપવાનું કામ અહીંયા થતું આપણને જોવા મળે છે ત્રીજી વાત છે કે દોરવણીનું કાર્ય કેવી છે સતત ચાલતી પ્રક્રિયા છે સતત એટલે એવું કહેવાય કે એકમની કાર્યક્રમથી જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી માર્ગદર્શન આપવાનું કામ ચાલુ રહે છે ટૂંકમાં ધંધા જે આયુષ્ય છે એ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોરવણીનું કાર્ય ચાલુ રહેશે બરાબર અહીંયા મેં કહેવાય કે અહીંયા સતત આપણે હેતુલક્ષી પ્રવૃત્તિમાં ધ્યેયોને જેમ સિદ્ધ કરતા જઈએ તેમ નવા નવા ધ્યેયો અહીંયા ઉમેરાતા રહે છે અને નવા ધ્યેય ઉમેરાતા એ ધ્યેયને પૂર્ણ કરવા માટે આપણે ફરીથી પાછું અહીંયા દોરવણીનું કાર્ય ચાલુ રહેશે કારણ કે ઉપરથી નીચે તરફ હુકમ કરવામાં આવે છે ઉચ્ચ અધિકારી એ મધ્ય સપાટી નિમ્ન સપાટીને હુકમો કરે છે આદેશો કરે છે તો આ હુકમો અને આદેશોનું અર્થઘટન કરી અને દરેક હાથ નીચેના તાબેદારોને પૂરતા પ્રમાણમાં પરિચિત કરવા માટે
તેમને માર્ગદર્શન પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે અહીંયા મેં કહ્યું છે કે સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી એકમ ચાલશે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. આ પ્રક્રિયા એક વખત તમે માર્ગદર્શન આપી દો પછી એ પૂર્ણ થતું નથી. કારણ કે આપણે કહ્યું તેમ કે ધંધાકીય એકમની અંદર જે નક્કી કરેલા હેતુ કે ધ્યેયો છે એ ધ્યેયો જેમ પૂર્ણ થાય તેમ નવા ધ્યેયની સ્થાપના થાય છે. અને એ નવા ધ્યેયની સ્થાપના થયેલી હોય એને પૂર્ણ કરવા માટે ફરીથી હુકમોને આદેશો થાય છે. અને એ હુકમોને આદેશોનું અર્થઘટન અને સમજૂતી એ પૂરેપૂરી કર્મચારીને મળે તે માટે અહીંયા એ જરૂરી છે. ટેકનોલોજી બદલાય છે, સમય પરિવર્તન આવે છે, કંઈક પદ્ધતિઓ બદલાય છે, તો એના અંગે પણ આપણે માર્ગદર્શન આપવું પડે. કર્મચારીઓને એક તેના જુસ્સાને ટકાવી રાખી શકાય એ માટેનો પ્રયત્ન કરવો પડે છે. અને માટે આ પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર. ત્યાર પછી તેના કાર્યો પર દેખરેખ રાખવાનું, માત્ર માર્ગદર્શન આપવાનું નથી, પણ જે માર્ગદર્શન આપ્યા પછી ઉપરથી જે હુકમ અને આદેશ કર્યો છે એ મુજબ જ કાર્ય થાય છે કે કેમ તે અંગે અહીંયા સંપૂર્ણ દેખરેખ રાખવી પડે છે. કર્મચારીઓને ક્યારેક ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે, ઘણી ગૂંચવણો હોય છે, ક્યારેક ઉપરથી આપેલા આદેશનું અર્થઘટન એ કંઈક ખોટું થતું હોય છે. તો આ બધું ન થાય એટલા માટે આપણે અહીંયા તેની ઉપર સતત દેખરેખ રાખવી પડે. અને એ દેખરેખ દરમિયાન આપણે માર્ગદર્શન પણ આપીશું અને સાથે સાથે આપણું જે ઉપરના આદેશ અને હુકમ મુજબ કાર્ય થયું છે કે કેમ એની આપણે ચકાસણી પણ કરતા રહીએ છીએ. આ અહીંયા નિરીક્ષણનું જે કાર્ય છે એ દેખરેખનું કાર્ય એ પણ ધોરણની અંદર સમાવેશ થઈ જાય છે. ત્રીજી અહીંયા આગળની વાત છે વિશાળ કાર્યક્ષેત્ર. હમણાં જ આપણે વાત કરી કે ધોરણી આપવાનું કાર્ય માત્ર નાનું નથી, તેનું કાર્ય ખૂબ જ વિશાળ અને વિસ્તૃત છે. આપણે એમ કહ્યું કે માત્ર તેને માર્ગદર્શન આપવું, તો માર્ગદર્શન આપવું એથી દોરવણી પૂર્ણ થતી નથી. હમણાં જ આપણે વાત કરી કે તેને ઉપરના હુકમોને આદેશોનું અર્થઘટનની સમજૂતી પણ આપવી પડે છે. જરૂર પ્રમાણે ચાલુ કાર્યમાં આવતી કેટલી ગૂંચવણો છે એને દૂર કરવાનું પણ કાર્ય કરવું પડે. જરૂર પ્રમાણે હાથ નીચેના તાબેદારોને અહીંયા સમયસર એ લોકોને કંઈક કાળજીપૂર્વક એમના જુસ્સાને ટકાવી રાખવાનો પણ પ્રયત્ન કરવો પડે છે. તો ટૂંકમાં અહીંયા જે કામ કરીએ છીએ તે આપણા હેતુને પૂર્ણ કરવા માટે દરેક પ્રકારના આદેશોનું અર્થઘટન કરી અને આપણા હાથ નીચેના તાબેદારો સંપૂર્ણ રીતે સારી રીતે ચોક્કસ સમયમાં એ કામને પૂર્ણ કરે એ માટે માર્ગદર્શન પણ આપવાનું છે, તેની ઉપર દેખરેખ પણ રાખવાની છે, જરૂર પ્રમાણે એની ઉપર જરૂરી અંકુશ પણ રાખવાની પ્રક્રિયા ત્યારે થતી હોય છે. તો આ વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે એમ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર, આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર જે આપણું માળખું છે, આપણું વ્યવસ્થાતંત્ર છે, એ વ્યવસ્થાતંત્રની અંદર જો માહિતી યોગ્ય સમયમાં અને યોગ્ય પ્રમાણમાં ન થાય, યોગ્ય સમયે માહિતી જ્યાં પહોંચવી જોઈએ ત્યાં ન પહોંચે, તો તે સમયમાં આપણે યોગ્ય પ્રમાણમાં માર્ગદર્શન આપી શકતા નથી. એટલે યોગ્ય માર્ગદર્શન આપવા માટેની પૂર્વ શરત છે કે યોગ્ય સમયે માહિતી સંચાર થવો જ જોઈએ. જ્યારે જ્યારે જે તે તાબેદારને જે માહિતી મળવાની મળવી જરૂરી છે ત્યાં મળી જોઈએ. ઉપરથી આપણને કરેલા હુકમ અને આદેશ એ સમયસર થવા જોઈએ અને તો જ આપણે નીચેના તાબેદારો દ્વારા આપણે સમયસર કામ મેળવી શકીએ. તો આ યોગ્ય માર્ગદર્શન આપવાની એક અપૂર્વ શરત કઈ છે? તો માહિતી સંચાર યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ થવો બરાબર. તો એક વાર ધોરણની એક પૂર્વ શરત છે. ત્યાર પછી પ્રોત્સાહન. જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ કાયમ માટે
એકનું એક કાર્ય કરતો હોય, કંટાળો ઉદભવે છે. એ કાર્યમાં એના જુસ્સાને ટકાવી રાખવા માટે, એના ક્રંદને જાળવી રાખવા માટે આપણે આગળ કંઈક ને કંઈક પ્રલોભન આપવા પડે છે, એને પ્રોત્સાહન પૂરું પાડવું પડે છે. ક્યારેક શાબ્દિક પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ, ક્યારેક વિજ્ઞાની દ્વારા પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, ક્યારેક આપણે તેમની મૂંઝવણોને દૂર કરીને પણ પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે. તો અહીંયા આપણે પ્રોત્સાહન આપવું એ પણ ગૌરવનો એક ભાગ છે કે જેના પરિણામે હમણાં આપણે વાત કરી તેમ એમના જુસ્સાને ટકાવી રાખવાનું કાર્ય એ પણ ગૌરવનું કાર્ય છે. તો કર્મચારીને અહીંયા આગળ તેના જુસ્સાને ટકાવી રાખવું એ ખૂબ જરૂરી છે, તો જ આપણે સમયસર આપણી ધ્યેયપૂર્તિ એ થઈ શકતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ કેવી છે તો કે નિમ્નગામી પ્રવૃત્તિ. નિમ્નગામી પ્રવૃત્તિ એટલે આપણે હમણાં વાત કરી ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો આ જે દોરવણીનું કાર્ય છે એ દોરવણીનું કાર્ય કેવી રીતે થાય છે તો કે ઉપરથી નીચે તરફ થાય, બરાબર છે. હંમેશા દોરવણીનું કાર્ય કેવી રીતે થાય, ઉપરથી નીચે તરફ. એનો જે પ્રવાહ છે એ પ્રવાહ ઉપરથી નીચે તરફનો આપણને જોવા મળે છે, અને માટે દોરવણીના કાર્યનો પ્રવાહ હંમેશા ઉપરથી નીચે તરફનો હોય માટે તેને નિમ્નગામી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. ત્યારે વિદ્યાર્થી મિત્રો નીચેથી ઉપર પ્રાપ્ત આપવામાં નહીં આવે, બરાબર. અહીંયા જે છે કેવું છે, મોટા ભાગ વિશેષ ઉપરથી નીચે તરફ પર આ પ્રવાહ એક એની દિશા આપણને જોવા મળે છે. તો દોરવણીના કાર્યની દિશા એ નિમ્નગામી પ્રવૃત્તિની છે, ઉપરથી નીચે તરફ પર જાય છે, એનો માર્ગ ઉપરથી નીચે તરફ બનેલો છે. અને માટે નિમ્નગામી પ્રવૃત્તિ કહીએ છીએ, નીચેથી ઉપર તરફ સલાહ આપવામાં આવે, ત્યારે એને સલાહ આપવામાં આવે. પરંતુ અહીંયા આગળ દોરવણીનું કાર્ય તો ઉપરથી નીચે તરફનું આપણને જોવા મળે છે. ત્રીજું છેલ્લું છે સંચાલકીય કાર્ય છે. જો દોરવણી આપણી અને આપણા હાથ નીચેના જે દાબેદાર છે એ દાબેદારોને આપણે અહીંયા પર યોગ્ય રીતે અહીંયા કાર્ય કરાવી શકીએ છીએ. સંચાલકીય કાર્ય આપણે જાણીએ છીએ કે સંચાલકના કાર્યોમાં આયોજન છે, પ્રબંધ છે, દોરવણી છે, કર્મચારી વ્યવસ્થા છે, સંકલનનું કાર્ય છે, માહિતી પ્રેષણનું કાર્ય છે, અંકુશનું કાર્ય છે, આ બધા જે કાર્યો છે એની સાથે છે. દોરવણી સાથે સંકળાયેલા આયોજનના અન્ય કાર્યો જે સંચાલકીય કાર્યો છે એ સંચાલકીય કાર્યો અને એને પૂર્ણ કરવામાં દોરવણી એ મહત્વનો ભાગ ભજવે છે. આયોજન પ્રમાણે જ કામ થાય એ દોરવણીના કારણે આપણે શક્ય બનતું હોય છે. પ્રબંધનું કાર્ય એટલે કે વ્યવસ્થાતંત્રનું કાર્ય હોય, કર્મચારી વ્યવસ્થાનું કામ હોય, સંકલનનું કાર્ય હોય, માહિતી પ્રેષણનું કાર્ય હોય, દરેક કાર્યમાં માર્ગદર્શન અને જરૂરી છે. અંકુશના કાર્યમાં પણ આ દોરવણીનું કાર્ય એ મદદરૂપ થાય છે, કારણ કે દોરવણીના કાર્યમાં પણ સતત આપણે દેખરેખ રાખવી પડે. અંકુશના કાર્યની અંદર પણ એ ભાગ છે. તો આમ કહેવાય કે સંચાલકીય કાર્યમાં અહીંયા આગળ સંપૂર્ણ કાર્યોને મદદરૂપ થતું કાર્ય એ દોરવણીનું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ એના કેટલાક લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈએ. તો મોટા પ્રશ્ન તરીકે આવો પ્રશ્ન પૂછી શકાય, દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. પાંચમા પ્રશ્ન પૂછી શકાય છે. તો આખા પ્રશ્નમાં દરેક મુદ્દાને થોડી થોડી સમજૂતી સહિત લખવાનું રહેશે. તો તમારા ચોપડામાં આ પ્રશ્ન લખતી વખતે ધ્યાન રાખી વિદ્યાર્થી મિત્રો તેનો અર્થ લખજો, બરાબર ગણે. ત્યાર પછી લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ અહીંયાના દરેક મુદ્દાની સમજૂતી સાથે લખવાની છે. તો આ રીતે આપણી આગળ આ તમારું ગૃહ કાર્ય હશે. આ
આટલે સુધી રાખશું. વધુ અભ્યાસ આવતા વિડીયોમાં કરશું. જય સ્વામિનારાયણ.